વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે દ્વિતીય એકમ કસોટી લેવાની છે એમાં ધોરણ 6 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાન છે, પેપર સોલ્યુશન છે એની ચર્ચા કરીશું. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે તમને કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આ પહેલું છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના નામ જણાવી કોઈ એક સ્ત્રોત વિશે માહિતી આપો. એમાં જવાબ આવશે તો કે તાળપત્ર અને ભોજનપત્ર, અભિલેખો, તાંબ્રપત્રો, સિક્કા, પુસ્તકો અને ઇતિહાસકારો. આના દ્વારા છે આપણે ઇતિહાસ જાણી શકીએ અને એના આપણે એક વિશે માહિતી આપવાની છે. એમાં આપણે અભિલેખો વિશે માહિતી આપશું કે શિલાઓ પર કે પથ્થરો પર કોતરેલા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. રાજા પોતાના આદેશો, યુદ્ધ, વિજયો, સિદ્ધિઓને પથ્થરો પર કોતરીને રાખતા, જેનો એક નમૂનો આપણા જૂનાગઢમાં પણ મળી આવેલ છે, જે અશોક શિલાલેખના નામે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે પ્રાચીન સિક્કા પરથી ઇતિહાસની કઈ કઈ માહિતી જાણી શકાય. કે સિક્કા પરથી ઇતિહાસની ઘણી બધી માહિતી છે એ મળી રહી છે, જેવી કે રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની માહિતી સિક્કા પરથી મળી રહે છે. ભારતમાં મળી આવેલ પંચમાર્કના સિક્કા ખૂબ જ જૂના સિક્કા છે. ગ્રીક રાજાઓ, મૌર્ય રાજાઓ સોના ચાંદીના તાંબાના સિક્કાઓ બનાવતા, જેના પરથી આપણે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. એમાં કીધેલું છે કે માગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું છે કે નીચે આપેલ બાબતો વિશે હડપ્પીય સંસ્કૃતિ વિશેષની 2-3 વાક્યમાં વર્ણવો. કે ભાઈ હડપ્પીય સંસ્કૃતિ છે એના વિશે આપણે કહેવાનું છે. એમાં પહેલું છે કે મકાન. તો કે હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા તેના આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા એટલા ઓટલા પર બાંધવામાં આવતા. પૂરથી બચવું એટલે શું? તો મકાન છે ઓટલા પર બાંધવામાં આવતા. મકાનોના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પાડતા. 1-2 માળના મકાનો જોવા મળતા. ત્યારબાદ બીજું છે કે રસ્તા. તો કે હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજનમાં રસ્તાઓ ખૂબ સુવિધાજનક હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગ, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તાઓ ખૂબ પહોળા હતા. ત્યારબાદ ત્રીજું છે સ્નાનાગર. એમાં શું આવે? તો કે હડપ્પીય સંસ્કૃતિના સ્નાનાગરના અવશેષો આજે પણ જોઈ શકાય છે, જેમાં તે સમયે સ્નાનાગરમાં વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુએ પગથિયાની વ્યવસ્થા કરેલ છે. સ્નાનાગરની ફરતે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ છે. ઉત્સવો કે ધાર્મિક પ્રસંગોએ આ શહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ બ છે, શું છે? તો કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે એવું સાના આધારે કહી શકાય. તો કે લોથલ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. જે સમયે લોથલ એક વેપારી બંદર હતું. લોથલમાંથી ઈંટોનું બનાવેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. ત્યારે ત્યાં વાહણોને લંગારવામાં આવતા અને માલસામાનની હેરફેર કરવામાં આવતી. અહીં મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવે છે, જેથી કહી શકાય કે લોથલ છે એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. એમાં કીધેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે કે અગ્નિની શોધ પહેલાં આદિમાનવોનું જીવન કેવું હશે? અગ્નિની શોધ પહેલાં આદિમાનવો છે રખડતું જીવન જીવતો અને ખોરાકમાં માંસને કાચું ખાતો અને પ્રકાશની પણ કાંઈ સુવિધા રહેતી ન હતી. પ્રાણીઓને મારીને કાચા માંસ ખાતો હતો આદિમાનવ. આવી જિંદગી હતી આદિમાનવની. ત્યારબાદ બીજું છે કે કૃષિની શોધના કારણે આદિમાનવના જીવનમાં આવેલ પરિવર્તન વર્ણવો. કે કૃષિની શરૂઆતના કારણે આદિમાનવ છે એ ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તન કર્યા. કારણ કે કોઈ પણ પાક તમે ઉગાડો તો તેના ઉત્પાદન માટે થોડો સમય તો લાગે જ, જેના લીધે ધીમે ધીમે આદિમાનવ સ્થાયી થતો ગયો અને સાથે સાથે પશુપાલનની શરૂઆત કરી દીધી. આ રીતે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવે છે અને ખોરાક, પોશાક, રહેણાંકમાં વ્યાપકપણે પરિવર્તન આવે છે. ઘઉં, જવ, ફળ ખાતો થયો આદિમાનવ, જેના લીધે તેના આરોગ્ય પણ સારા થયા. આ રીતે કૃષિના શોધના કારણે આદિમાનવના જીવન છે એ અમૂલ્ય પરિવર્તન આવ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે. એમાં કીધું છે કે મને ઓળખો હું કોણ છું. આપણે આપેલા છે, આપણે કહેવાનું છે કે ભાઈ આ કોણ છે. એ પહેલું છે કે હું દેખાવમાં પૃથ્વી જેવો ગ્રહ છું. એ બાજુમાં જવાબ છે એ તમારા માટે રાખ્યો છે, કારણ કે તમારે એમાં કોમેન્ટ કરવાની છે કે પૃથ્વી જેવું કોણ દેખાય. ખાસ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અમે ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ અમને સાંભળે છે અને જેને નથી આવડતું એને પણ કોમેન્ટ કરવાની છે કે સર આન્સર આપો, અને જેને આવડે છે એને પણ કોમેન્ટ કરવાની છે. તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ને વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે હું તારાઓના સમૂહથી બનું છું. તેમાં શું આવે? નક્ષત્ર. ત્યારબાદ ત્રીજું છે કે ગ્રહો મારી ફરતે ભ્રમણ કરે છે. કોની ફરતે ભ્રમણ કરીએ? તો કે ભાઈ સૂર્યની ફરતે.
ત્યારબાદ છે બ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. એમાં પહેલું છે કે ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે, તો કે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર કેટલા દિવસે, તો 29.5 દિવસે પૃથ્વીને આંટો પૂરો કરી લે છે. બીજું, સૂર્ય પૃથ્વી અને ચંદ્ર ત્રણેયમાંથી તારો કયો છે તે જણાવો, તો કે સૂર્ય જે છે એક તારો છે, એ તો બધાને ખ્યાલ જ હશે. ત્યારબાદ છે પ્રશ્ન 5 કે ખાલી જગ્યા પૂરો, એમાં શું છે, તો કે પેલું કે 0° રેખાંશ વૃતે ખાલી જગ્યા રેખા છે, રેખા કહે છે 0° રેખાંશ વૃતને શું કહેવાય, તો કે ગ્રીનિચ રેખા કહે છે. બીજું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ખાલી જગ્યા રેખાંશ વૃત પરથી આવેલ છે, તો કે 180° રેખાંશ વૃત છે એના પર આવેલ છે. ત્યારબાદ બ છે કે પૃથ્વીનો ગોળો દોરી તેમાં નીચેની વિગતો દર્શાવો, તો જો તમારી સામે મસ્ત પૃથ્વીનો ગોળો દોરેલો છે, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બરોબર, ઉત્તર અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ કેટલું છે, તો કે દક્ષિણ અક્ષાંશ જે છે એ 23.5 છે અને ઉત્તર અક્ષાંશ પણ 23.5 છે, વચ્ચે 0 છે. પછી આ બાજુ જે ઉત્તર ધ્રુવની છે, ઉત્તર ધ્રુવ વૃત છે, કર્કવૃત રેખાંશ વૃત, પછી વચ્ચે લાઈન છે 0°ની, શું કહેવાય એને, તો કે એને વિષુવવૃત કહે છે. પછી મકર વૃત ને દક્ષિણ ધ્રુવ વૃત, આ બધા વૃત તમારી સામે દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે સામાજિક વિજ્ઞાનનો પેપર સોલ્યુશન છે અહીંયા પૂરું થઈ ગયું. આવી જ રીતે બીજા બધા ધોરણના બધા વિષયોને તમારી સરળતા માટે પેપર છે એ અપલોડ સમજૂતી સહ કરેલા છે, જેથી કરીને તમને લખવાની સાથે સમજૂતી પણ મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરશો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને એકમ કસોટીની આવી અવનવી માહિતી તમને મળતી રહે અને એકમ કસોટીમાં સૌથી વધારે માર્ક તમને મળે. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.